નમસ્કાર દર્શક મિત્રો, હું છું કવન. સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ બીકીની સ્ટુડિયોમાં. આજના સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ્સ ડીસા. દર્શક મિત્રો, બીકીની સ્ટુડિયો લઈ આવ્યું છે એક નવું નજરાણું, જેનું નામ છે આજનો દિવસ. આજનો દિવસ એટલે કે 1 નવેમ્બર. 1 નવેમ્બર પર ઇતિહાસમાં કઈ કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટી હતી તે જોઈશું. તે પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠા જિલ્લામાં લાભ પાંચમના શુભ દિવસે ખેડૂતોએ ખેતીની કરી શરૂઆત. ડીસા તાલુકાના આસેડા ગામે લાખો રૂપિયાની ઉચાપત થતા નોંધાઈ પોલીસ ફરિયાદ. ડીસામાં બાળક પર અત્યાચારનો વિડીયો વાયરલ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ. સુઈગામ તાલુકામાં આજરોજ શ્રી 82 ગોળ રોહિત સમાજનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. જૂના નેસડા ગામે પરંપરાગત બેસતા વર્ષના દિવસે રાઠોડ પરિવાર દ્વારા શ્રી ભૈરવ દાદાની પરંપરાથી ચાલતી ધજા અને નૈવેદ ચડાવીને અશ્વદોડ તેમજ લોકમેળો યોજાયો હતો. ડીસા તાલુકાના જૂના નેસડા ગામે મુડેઠાથી રાઠોડ પરિવારના એક ભાઈ જૂના નેસડા ગામે આવેલ ત્યાં પણ મુડેઠા ગામની જેમ બેસતા વર્ષના દિવસે શ્રી ભૈરવ દાદાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જ્યાં લાખણી તાલુકાના પેપળ ગામે આવેલા શ્રી નકળંગ ભગવાન નામે જૂના નેસડાની પેપળ ગામે જૂની પરંપરા મુજબ ભક્ત ધારણ કરી સમસ્ત નેસડા ગામના રાઠોડ પરિવાર દ્વારા રાત્રિના સમયે ભક્ત ધારણ કરીને શ્રી નળકણ ભગવાનના ધામે દર્શન કરીને ચોથ બાને ચૂંદડી આપવાનો કોલ પૂરો કરવામાં જાય છે અને ભક્ત ધારણ કરીને જૂના નેસડા ગામના રાઠોડ પરિવારમાંથી સોવનસિંહ પરબતસિંહે ભક્ત ધારણ કરીને મોટી સંખ્યાના અશ્વો ઉપર સવાર થઈને શ્રી નકળા ભગવાનના ધામે આવેલા ચોથા બાને કોલ નિભાવવા માટે જાય છે. તે કોલ રાઠોડ પરિવારમાં આજે પણ નિભાવી રહ્યા છે. બનાસકાંઠાના રણને અડીને આવેલા સુઈગામ તાલુકામાં આજરોજ શ્રી 82 ગોળ રોહિત સમાજ પરગણા આયોજિત છઠ્ઠો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જો કે વાત કરીએ કે બનાસકાંઠાનો, તો બનાસકાંઠાનો વાવ તાલુકો શિક્ષણની દ્રષ્ટિએ વધારે અશિક્ષિત હતો. જો કે હવે તો સુઈગામ તાલુકો અશિક્ષિત બની ગયો છે. આમ વાવ તાલુકામાં શિક્ષણ પણ વધ્યું છે, લોકોમાં જાગૃતતા આવી છે, જેના કારણે શિક્ષણ પ્રતિદિન આગળ વધી રહ્યું છે. શિક્ષણ એક જીવનનો મુખ્ય પાયો હોય એમ ગણીને લોકોએ શિક્ષણને માન આપ્યું છે. આમ દિવસે ને દિવસે શિક્ષણ મજબૂત બની રહ્યું છે. દરેક વાલીની ઈચ્છા હોય છે કે મારું બાળક ભણે અને સારી નોકરી કરે, સારો વ્યવસાય કરે. એ જ રીતે સરકાર પણ શિક્ષણની પાછળ તનતોડ મહેનત કરે છે. શિક્ષણને લગતી કેટકેટલી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જેમાં લાખોનો ખર્ચ કરે છે. દરેક ભણતા બાળકના વાલીનું સપનું પૂરું થાય તેવી સરકાર મહેનત કરે છે. આજે 82 ગોળ રોહિત સમાજ અને સ્નેહ મિલન કાર્યક્રમ અને સાથે સાથે તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો સુઈગામ ખાતે. ખરેખર ખૂબ સરસ અને અભૂતપૂર્વ કાર્યક્રમ રહ્યો. અહીંયા જે બાળકો કે ભણી ગણી અને આગળ વધે એવી ખૂબ સરસ અને ઉમદા ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને અહીંયા જે બાળકો છે એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા કે જેના કારણે એમને વિદ્યા માટે અને આગળ એજ્યુકેશન કરવા માટે વધારે પ્રોત્સાહન મળે અને વધારે ઉત્સાહથી કામ કરે. એટલે આ રોહિત સમાજ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો ખરેખર ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું અને એના કારણે આપણો સમાજ છે એની અંદર એક પડઘો પડશે કે ના આવો કાર્યક્રમ થાય અને એમાં આવા બાળકોનું સન્માન થાય, જેના કારણે બાળકોને પણ ખૂબ ઉત્સાહ વધે, એમને ભવિષ્યની અંદર આગળ વધવાની તક પૂરી પડે અને આ બાળકો છે એમને કંઈક પ્રેરણા મળે, જેના કારણે બાળકો જીવનની અંદર કંઈક આગળ વધી શકે એવી ખૂબ ઉમદા ભાવના સાથે આ કાર્યક્રમને આયોજન કરવામાં આવ્યું. એટલે આયોજકો પણ ખૂબ આભાર છે આયોજકોનો કે જેમણે આ સરસ મજાનો કાર્યક્રમ યોજ્યો અને સાથે સાથે તમામ જે સમાજના આગેવાનો છે એમણે પણ ખૂબ સરસ પ્રોત્સાહન આપ્યું. બાળકોને પણ પ્રોત્સાહક ઇનામો જેના કારણે બાળકોને પણ ઉત્સાહ વધે આગળ વધવા માટે એ સરસ મજાનો પ્રોગ્રામ આજે અહીંયા યોજાયો. એ પ્રજ્ઞા તરફથી અત્યારે સુઈગામ મુકામે અત્યારે છઠ્ઠો વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. અહીં આગળ વિદ્યાર્થીઓના મુખ્ય ઉદ્દેશથી આ જે કાર્યક્રમ છે એનું ઉદઘાટન એ માટે જ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓની અંદર પ્રોત્સાહિત થાય અને સમાજની અંદર એક સામાજિક જે શૈક્ષણિકની જે પ્રગતિ છે એની અંદર લોકો અવનવા જે બીજાની અંદર પ્રોત્સાહિત થાય અને એકબીજા મિત્રો માટે નવા મિત્રો પ્રોત્સાહિત થાય અને સમાજની અંદર સામાજિક જે ઉત્પત્તિની અંદર જે આપણે જે વિકસિત થાય છે એની અંદર સમાજ જે આની અંદર
નવા નવા ઉદ્દેશો મોકલે અને આ સમાજ છે એને એક સામાજિક ગતિવિધતા મળે, સામાજિક ગતિવિધતાની સાથે સાથે એક શૈક્ષણિક ગતિવિધતા મળે, સામાજિક એક શૈક્ષણિક રીતે સુદૃઢ બને. આ ઉદ્દેશ્ય થકી આ સમાજની અંદર અવનવા જે આવા પ્રોગ્રામ કરવામાં આવે છે. જો કે ભણતર માટે શિક્ષણ વિભાગ મહેનત કરે છે એટલે સમાજ પણ મહેનત કરતો હોય, જેમાં આજરોજ સુઈગામ ગામે દલિત સમાજના કાર્યકર્તાઓ અને આગેવાનોએ 82 ગોળ રોહિત સમાજ પરગણા આયોજિત 6ઠો તેજસ્વી તાલાનો સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં કેટલાક તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા વિકાસ અધિકારી સુઈગામ TDO વણકર હાજરી આપી હતી અને સામાજિક કાર્યકર્તા તરીકે પણ હાજર રહ્યા હતા, જેમાં કેટલાક સામાજિક કાર્યકર્તાઓ આયોજકો અને આગેવાનોએ હાજરી આપી ભોજન પ્રસાદ પણ લીધો હતો. આમ તેજસ્વી તાલાઓનું શિક્ષણમાં ખૂબ જ પ્રગતિ કરે અને આગળ વધે એવા આશીર્વાદ આપી કાર્યક્રમની સુખ શાંતિથી પૂર્ણ કરાયો હતો. સુઈગામ 82 ગોળ રોહિત સમાજ 6ઠો તેજસ્વી તાલા કાર્યક્રમ જે અમારા 82 ગોળની અંદર જે વિદ્યાર્થીઓ તેજસ્વી આવે છે તેનો અમે ઉત્સાહપૂર્વક બહુ સારી રીતે 6ઠો તેજસ્વી તાલા કાર્યક્રમ અને 2018-19 સ્નેહ મિલન પણ સાથે રાખેલ હતો અને તેની અંદર મુખ્ય મહેમાન તરીકે TD વણકર સાહેબ પણ આવ્યા હતા અને સમાજ માટે ખૂબ માર્ગદર્શન આપ્યું અને સુઈગામની અંદર અમારે જમીન લેવાની છે તેની અંદર સમાજે ખૂબ આર્થિક ફાળો પણ આપેલ છે અને તેજસ્વી તાલા કાર્યક્રમ બહુ અમે સફળ રીતે પૂર્ણ કરેલ છે. સુઈગામ તાલુકા 82 ગોળ. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક માસૂમને જબરજસ્તી 5 શખ્સો ઉઠાવીને બનાસ નદીમાં લઈ જઈ તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની ઘટનાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનોએ આગળ આવીને દોષિતો સામે પગલાં લેવાની માંગ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને અટકાયત કરી આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક માસૂમ બાળકને નગ્ન કરી બનાસ નદીના પટમાં સોટી વડે માર મારવામાં આવી રહ્યો છે. આ બાળક કગરી રહ્યો છે અને સામેવાળા શખ્સ નિર્દયાપૂર્વક મુંડી ગાળો બોલીને આ બાળકને પ્રતાડિત કરવામાં કોઈ જ કસર રાખતો નથી. સૌથી પહેલા તો આ બાળક નગ્ન કરવામાં આવ્યો અને ત્યારબાદ તેને કાંટડી સોળી વડે મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ઓળવા મજબૂર કરવામાં આવી રહ્યો છે. આટલું બાકી રહી ગયું હોય તેમ આ બાળકને નગ્ન અવસ્થામાં ઉઠક બેઠક કરવા ધમકાવી રહ્યો છે. આમ આ બાળક ગભરાઈ રહ્યો છે અને થાકી ગયો હોવા છતાં રડતા રડતા ઉઠક બેઠક કરી રહ્યો છે. આ ઘટના બન્યા બાદ વાયરલ થયેલા વિડીયોની સાચી તપાસ કરતા ભોગ બનનાર બાળકોની સંપર્ક કરી આ વિડીયો જે સ્થળ પર બનાવવામાં આવ્યો છે ત્યાં બાળક સાથે પહોંચી ઊંડી તપાસ કરી હતી. ત્યારે આ બાળકે બનાસ નદીના તટમાં પહોંચીને જ્યાં બાળક સાથે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તે સ્થળ પર તેની સાથે બનેલી ઘટનાનું વર્ણન કર્યું હતું. મને હું આવતો મારા વાસમાંથી મને કેવો આવ્યા તો હું ગેન પર મને કે એક ગ્લાસ ને એક પાઉચ ને એક દારૂ થઈને તો મેં ના પાડી. મેં કે મારા ઘરે મોડું થાય છે અભેલ માર જવું છે. એને મને ઉપાડી અહીંયાથી નદી ઉપર લઈ ગયા મારવા માટે. એ માર્યો પછી હોજે આવ્યો ઘરે કે ઘરે બીક લાગતી હતી ને એટલે હું ગભરાયેલો રહ્યો એટલે નાગો કરીને એ નદી ઉપર માર્યો હતો. પછી એનમાં 5 જણા હતા મારવાવાળા, મોન્ટુ, હિતેશ અને કમલેશ, ગદ્દારી અને મયુર્યો. આ મારા છોકરો હોસ્ટેલથી આવ્યો હતો વેકેશનમાં અંદર, જેને છોકરા રમતા રમતા બીક એટલે ગદ્દાર હતો એના બધા ભાઈ એના કોમ કરતા એના કોમના કારણે એને જે એનું કોમ નહીં કર્યું તેને પોતળાઈ ને પછી એને નદીના પટમાં લઈ એને ખરાબ રીતે ઘટના કરી છે. એને એને નાગો કરીને માર્યો છે, હોટીઓથી માર્યો એને ને ખૂબ એને પેશાબ ઉપર મારવાની કોશિશ કરી હતી. એને ખરાબ રીતે હરકત કરી છે. એને પછી એને એકદમ ખરાબ ને ખરાબ રીતે ગાળો બોલ્યો છે છોકરાઓને, ખોટી રીતે હરકત કરી એના છોકરા મારા છોકરા અંગાતે. હા પછી ઘણી વાર રમે છે તો અમુક વાર હેરોન બી કરે છે એને. આ ગદ્દાર છે, ડોલીવાસમાં રહે છે. એનું નામ ગદ્દાર છે, બીજા મોમેડન છે. એ 4 જણા, બીજા નામથી ખબર નહીં મને. એ છોકરા બધું એના પાસે કોમ કરાવતા, જે છોકરો એને કોમ ના પાડ્યું તેને કે ગ્લાસ લઈને બધું આ વસ્તુ લેવા માટે એને છોકરાને ના છોકરો ના પાડ્યો તો એને પછી આ બધી ખોટી વસ્તુ ખોટા એના પર ખોટા કોમ કરાવે ને પછી છોકરા ના પડે એને પકડી ને એને પછી એને લઈ ગયા નદીના પટના અંદર. પછી છોકરાને એવી તર નદી મુચીવાસના નદીનો પટ છે એના અંદર લઈ ગયા. પછી એને ખોટી રીતે હરકત કરી, ગાળો બોલાવે, ઉઠબેઠક કરી અને નાગો કરીને મારવાની કોશિશ કરી એને. એને 82 વર્ષના દિવસે મને ખબર પડી, આજે સવારે જ ખબર પડી. બીજા લોકો મને વિડીયો બતાવે ત્યારે છોકરો મને 3 દિવસ ઘરે ઊંઘી રહ્યો પણ એને કોઈ કીધું નહીં મને. આ ઘટના બનતા ડીસામાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આમ મળેલી માહિતી મુજબ આ બાળક પર જે અમાનુષી અત્યાચાર ગુજારી રહ્યો છે
તે યુવક મુસ્લિમ સમાજનો છે અને અગાઉ પણ તેવા આવા ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે. આ અગાઉ 12 જુલાઈ 2019 રોજ આ શખ્સ શહેરના ડોલીવાર વિસ્તારમાં નિર્દેશપૂર્વ શ્વાનોની હત્યા કરતો હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું. ત્યારે આ શખ્સને ગુંડાગર્દીને લઈ સ્થાનિક પરેશાન થઈ ગયા છે. ત્યારે એકવાર ફરી આ શખ્સને, જેનું નામ ગદ્દાર છે, તેના સામે કાર્યવાહી કરવા માટે હિન્દુ સંગઠન આગળ આવીને આ ઘટનાના વિરોધમાં રોષ વ્યક્ત કરતા તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભારત માતા કી જય. પહેલા તો આજ રોજ એક વિડીયો મારા મોબાઈલ પર આવ્યો. એ વિડીયો દેખતા મને એવું લાગ્યું કે આ હિન્દુ છોકરાને કોક મારે. એટલે મેં તપાસ કરી. તપાસ કરવાની અંદર ખબર પડી કે ડોલીવાતનો ગદ્દાર મુસલમાન જે અને એ દારૂ પીવાની લાલ છે. આ છોકરાને ટોપોટ એવું ન કર્યું એટલે એને ઉપાડી જઈ ને નદીની બેટવાળી નાગે કરીને માર્યો છે. એટલો બેરમેથી માર્યો છે કે એ કોઈ જાનવરને પણ ન મારે. પણ આ ગદ્દારનો ઇતિહાસ ભૂતકાળમાં ખરાબ જ છે. આજ દિવસથી 2 વર્ષ પહેલાં એણે જાહેરમાં 5 કૂતરાઓનું મર્ડર કરેલું છે સદર બજારના નાકા ઉપર. અને ગુનેગાર પ્રવૃત્તિ ધરાવતો ગુનેગાર છે. પોલીસને અમે વિનંતી કરીએ કે એને બક્ષે નહીં. જો બક્ષે તો વિશ્વ પરિષદ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત પ્રાંત એના માટે આંદોલન કરશે અને જલદ આંદોલન છેડશે. બીજું કે આ અવારનવાર છમકલા દર વખતે કરતો જ હોય છે તો એને કાયદાની ભાષામાં સબક શીખવાડે. નીતાભાઈ બજરંગલ આગળનો ભૂતકાળ ફેરથી યાદ કરાવશે. બાળક સાથે આવી આ બાળક સાથે ઘટના ઘટી છે. આવી ઘટના એમને સાથે સરકારે કરવી જોઈએ. જાહેરમાં વરઘોડો કાઢવો જોઈએ. આ છોકરાઓને સાથે જે વર્તાવ કર્યો છે એવો વર્તાવ એને જાહેરમાં વરઘોડું કાઢી ને કરવું જોઈએ. બીજાને પણ સબક મળે કે ભૂલથી આવી કોઈ ઘટના ન ઘટે. બજરંગદળને વિશ્વની બધા ન છંછેડે. હિન્દુ સમાજને ન છંછેડે. હિન્દુ સમાજ શાંતિથી બેઠો દે તો બેસવા દે. જો હિન્દુ સમાજ છંછેડાશે તો ફરજી પહેલાં ભગવાન સહી રાખવી પડશે. મહેરબાની કરે સરકારને પણ વિનંતી કરીએ, તંત્રને પણ વિનંતી કરીએ, અમને ઉગ્ર ન બનાવો. હિન્દુ સમાજ શાંત છે, ત્યાંથી ભલાઈમાં છે. ઉગ્રતા ઉપર આવશે તો પરિણામ આગળ ઉભા આવ્યા છે અને પરથી પણ આવશે. માટે સૌરવને વિનંતી અને સરકારને પણ વિનંતી કરીએ કે અમને જાહેરમાં વરઘોડું કાઢે. એ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળની માંગ કરે છે. બાળક સાથે અમાનુષી અત્યાચાર કરવામાં આવતો હોવાથી વિડીયો વાયરલ થતાં શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. અને આ મામલે હિન્દુ સંગઠનોને આગળ આવીને ઘટનાની ઘોર નિંદા કરતા કોમી શાંતિ ન જોખમાય તે માટે પોલીસ અત્યારે તો આ શખ્સ જેનું નામ ગદ્દાર તેના સહિત 4 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ શખ્સ કે જેનું નામ ઉમરાન ઉફેદ ગાદર અવનરભાઈ મિર્ઝા, મોન્ટી અમરતભાઈ રાઠોડ, મયુર કાંતિભાઈ મહેશ્વરી, હિતેશ પુરાણ કહાર, કમલેશ ઉફેબ કોફી રામચંદભાઈ ઠાકોર. સમગ્ર ભારતમાં દરેક શુભકામ માટે સારો દિવસ અને સારું મુહૂર્ત જોવામાં આવે છે. ત્યારે લાભ પાંચમના તહેવારને શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. ત્યારે બનાસકાંઠામાં ખેડૂતોએ લાભ પાંચમના દિવસે ટ્રેક્ટરને કુમકુમ તિલકથી વધાવી ધરતી માતાની પૂજા કરી નવા વર્ષની ખેતીની શુભ શરૂઆત કરી હતી. નવા વર્ષમાં લાંબ પાંચમ એટલે તમામ ધંધા રોજગારના શુભારંભ માટેનો શ્રેષ્ઠ દિવસ. ખેડૂત માટે પણ ખેતી મુહૂર્ત કરવાનો અનેરો દિવસ છે. ત્યારે લાંબ પાંચમના દિવસે બનાસકાંઠામાં ખેડૂતોએ નવા વર્ષમાં ખેતીની શુભ શરૂઆત કરી છે, જેમાં ટ્રેક્ટર દ્વારા વાતે ગાતે ખેતરમાં ઉગમણી દિશાએ પાંચમ ચાસ ખેડીને ખેડૂતની મુહૂર્ત કર્યું હતું. પહેલા ખેડૂતો હળ બળદથી ખેતી કરતા હતા. ત્યારે બળદને શણગારી હળ સાથે બળદને જોડીને પૂજા કરવામાં આવતી હતી. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ ધાણા વેચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાયું હતું, જેમાં સમયની સાથે ખેતીની પદ્ધતિ પણ આધુનિક બનતા હળ બળદના બદલે ટ્રેક્ટરથી ખેતી થવા લાગી છે. ત્યારે આજે ખેડૂતો ટ્રેક્ટરની પૂજા કરી ખેતીનું મુહૂર્ત કર્યું હતું, જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓએ ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી હતી. બાદમાં લાલ નાડાછડી બાંધી હળોતરાના સ્ત્રીઓ બાંધી ગોળ ધાણા વેચતા હતા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી ધરતી માતા અને ખેડૂતના ઓજારોની આરતી કરવામાં આવી હતી. અને આવનારું વર્ષ ખૂબ જ સારું જાય અને ખેડૂતો માટે કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરી હતી, જેમાં ખેડૂતો માટે ખેતીની જમીન ભાગે વાવેતર કરવા આપવા માટે પણ લાભ પાંચમના દિવસે શુભ માનવામાં આવે છે. આજે લાભ પાંચમનો શુભ દિવસ છે. દર વખતની જેમ આ વખતે પણ અમારા નવા કાર્યની શરૂઆત તમામ ખેડૂત લાભ પાંચમથી જ કરે છે. અને જો એક સામાન્ય દુકાનદાર પણ આજના દિવસથી એના કાર્યની શુભ શરૂઆત કરતો હોય તો જગતનો તાત એ પણ આ જ રીતે દુકાનદારની જેમ જ આ વખતે લાભ પાંચમના દિવસથી શુભ શરૂઆત કરે છે. અને દરેક ખેડૂતનું આવનારું વર્ષ ખૂબ ફળદાયી નીવડે એવી ભગવાનને પ્રાર્થના કરું. ખાસ કરીને બટાકાની વાવણી અમે આ દિવસે શરૂઆત કરીએ છીએ. બટાકાના 3 વર્ષથી ખૂબ મંદી છે અને આ વખતે ખૂબ સારા ભાવ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું. અને ખેડૂતોને અપીલ પણ કરું છું કે તમે ખર્ચ ઘટાડો, રાસાયણિક ખાતર ઓછું વાપરી અને ઓર્ગેનિક રીતે બટાકા પકવો એવી અમારી અપીલ છે તમને. ગત વર્ષ ખેડૂતો માટે ખૂબ જ કપરું રહ્યું હતું,
ત્યારે આ વર્ષ તમામ જગતના તાત માટે લાભદાયી રહે તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી, જેમાં ખેડૂતોએ પરંપરાગત અને હિન્દુ સંસ્કૃત મુજબ નવા વર્ષની નવી આશા સાથે ખેડૂતની શરૂઆત કરી છે અને સાથે સાથે ખેડૂતો રાસાયણિકના બદલે કુદરતી ખાતરનો ઉપયોગ કરે અને ધરતી માતાને બચાવવાની સલાહ પણ આપી હતી. દિવાળીને વેકેશનના 5 દિવસ બાદ લાંબ પાંચમ આવે છે. લાંબ પાંચમના દિવસે અમે અમારા નવા કાર્યોની શરૂઆત કરી છે. તેમાં અમે અમારા ખેતરમાં રોજિંદા કાર્યો એટલે કે ટ્રેક્ટર, ટ્રિકમ, હળ જેવા કાર્યોની પૂજા કરીએ છીએ, ધરતી માતાની પૂજા કરીએ છીએ અને પછી અમે અમારા વાવેતરની શરૂઆત કરી છે. વાવેતરમાં બટાકા વાવીએ છીએ. બટાકામાં 3-4 વર્ષથી અમને સારું એવું ઉત્પાદન નહોતું મળતું, નુકસાનમાં હતું. આ વખતે સારું એવું ઉત્પાદન મળે, સારી એવી કમાણી મળે તેવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. તેમજ અમે લાભ પાંચમના દિવસે સામાન્ય વર્ગ તરીકે દુકાનદારો પણ પોતાનું કાર્ય શરૂ કરે છે. હરેક વર્ગ પોતાના લાભ પાંચમના દિવસે નવા કાર્યોની શરૂઆત કરે છે અને તેમને સારી એવી અપેક્ષા હોય છે કે તેઓ પોતાના કાર્યમાં સફળ રહે, તેમનું આવતું વર્ષ સરસ જાય તેવી પ્રભુને પ્રાર્થના કરે છે. પહેલા ખેડૂતો હળથી ખેતી કરતા હતા, પરંતુ હવે ખેડૂતો પણ આધુનિક સાધનોથી ખેતી કરતા લાભ પાંચમના દિવસે આધુનિક ઓજારોની પૂજા કરવામાં આવે છે. આમ ભલે ખેડૂતો ગમે તેટલા આધુનિક બની જાય અને બદલાતા સમય સાથે તેને હજી પણ બદલાવવા માંડી છે. ખબરોનો સિલસિલો હજુ યથાવત છે તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. ભગવતી સાડી શોરૂમ્સ ડીસા ઉત્તર ગુજરાતનો રિટેલ સેલિંગ્સનો સૌથી મોટો આઉટલેટ્સ ભગવતી ભગવતી ભગવતી. 1.5 દાયકાની સફળતમ સફર બાદ રિટેલ વેચાણમાં તમામ કીર્તિમાનું કંડાર્યા બાદ ગ્રાહક પરિવારોનો અપાર પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે ભગવતી મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ. તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ, ટોપ ક્લાસ હોઝિયારી, રેમન્ડ સોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ, ડ્રેસ મટીરિયલ્સ, બ્રાન્ડેડ સુટિંગ્સ એન્ડ સર્ટિંગ્સ માં પણ હાઈ રેન્જ વેડિંગ કલેક્શન, બ્યુટી ક્રિએશન્સ માં પણ બ્રાન્ડેડ કંપનીઓ સાથે ટાઈઅપ કરી ગ્રાહકોને આપવા જઈ રહ્યા છીએ સીધો ફાયદો સીધો ફાયદો સીધો ફાયદો. ન્યુ મેનેજમેન્ટ, ન્યુ ડિસિઝન. અમારો વિશાળ ગ્રાહક પરિવાર એ જ છે એનો સાચો હકદાર. ભગવતી સેલ્યુટ કરે છે. ભગવતી સદાય આપની સાથે. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ફોન 0274-220-652. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્શત્ર 9,61,000 થી શરૂ. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140-555-00.
અશ્વિન કુમાર સક્સેના, જિલ્લા પંચાયત સદસ્ય બનાસકાંઠાની જવાબદારી, ભારતીય જનતા પાર્ટી વડગામ તાલુકામાં પણ ઉપાધ્યક્ષની જવાબદારી. વડગામ તાલુકાની અંદર આવનારું આ દીપાવલીનું નવું વર્ષ એ સમગ્ર વડગામ તાલુકા અને બનાસવાસીઓને સુખમય, શાંતિમય અને એમનું આરોગ્યપ્રદ રહે એવી શુભકામનાઓ પાઠવું છું. ખાસ કરીને જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે આ દેશની અંદર સ્વચ્છતાનું અભિયાન આપ્યું, ત્યારબાદ પ્લાસ્ટિક મુક્ત ભારતનું અભિયાન આપ્યું, એ થઈ કે આપણે સૌએ સ્વચ્છતા જાળવીએ અને પ્લાસ્ટિક મુક્ત ભારત બને તેવી આપ સૌને અપીલ કરીએ છીએ. ત્યારે આવનારું નવું વર્ષ આપણા સૌના જીવનમાં એક રંગ અને રંગ ભર્યું રહે એવી પણ આશા રાખું. આજે સેવા સેતુના કાર્યક્રમમાં વરસડા મુકામેથી સમગ્ર વડગામ તાલુકો અને બનાસકાંઠા જિલ્લાને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આજે આમ તો ધનતેરસનો દિવસ છે, એટલે આજે સરકારશ્રીને એટલું કહેવાનું મન થાય કે તેરસ તમે રાખો પણ ધન અમને જનતાને આપી દો, અને એ રીતે ધનતેરસની પણ શુભેચ્છા પાઠવું. હું વડગામ તાલુકાની જનતાને જણાવવાનું કે નવા વર્ષની શુભકામના પાઠવું છું. આપનું આ નવું વર્ષ સુખદાયી, ફળદાયી અને ખૂબ ધનની પ્રાપ્તિ કરો અને સ્વાસ્થ્ય જીવન જીવો, નિરોગી જીવન જીવો અને આપના ઘરની આસપાસ અને ગામની તાલુકાની સ્વચ્છતા કરો, સસ્તા રાખો અને આ વર્ષ આપને ખૂબ ફળદાયી નીવડે એવી હું શુભકામના પાઠવું છું. જય હિન્દ. મારા પરિવારના સભ્યો, દરેક સમાજના વડીલો ને હું દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નવા વર્ષના નૂતન વર્ષાભિધાન પાઠવું છું અને માનનીય આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સ્વચ્છતાના અભિયાન માટેનું જે પહેલ કરી છે, તો વડગામ તાલુકાની સૌ ધર્મપ્રેમી જનતા અને દરેક સમાજને અનુરોધ કરું છું કે આપણે એનું અનુકરણ કરી અને આપણે આપણું પોતાનું સ્વચ્છ બનાવીએ, આપણે આપણું ગામ સ્વચ્છ બનાવીએ, મહોલ્લો સ્વચ્છ બનાવીએ, તાલુકો સ્વચ્છ બનાવીએ અને દેશ સ્વચ્છ બને એ જ અભ્યર્થના ફરીથી પણ સૌ વડગામ તાલુકાની સૌ ધર્મપ્રેમી જનતાને નવા વર્ષના ખૂબ. મહેન્દ્રસિંહજી બારડ, ડીઆરસી કોર્ડિનેટર વડગામ. વડગામ તાલુકાની તમામ જનતા, મારા શિક્ષણ પ્રેમી જનતા અને તમામ શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થી બાળકોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપ સર્વનું નવું વર્ષ ખૂબ સુખદાયી, ફળદાયી નીવડે એ જ અભ્યર્થના સર. અને આ સાથે હું વડગામની જનતાને મારી તમામ શાળાઓમાં મોટા પાયે દાન આપી અને જે સ્વચ્છતાનો સંદેશ પાઠવું છું, આપણે સૌ પ્લાસ્ટિક મુક્ત બનીએ અને આપણી શાળાઓને, આપણા ગામને ખૂબ સ્વચ્છ બનાવીએ. બાળકોના સર્વાંગી વિકાસ સાથે કાર્યરત સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ તરફથી બીકે ન્યૂઝ ટુડેના તમામ દર્શકોને દિવાળીની શુભકામના. ભારતીય સંસ્કૃતિમાં પંચમહાભૂતનું ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે. તે પૈકી એર, વોટર, ફાયર અને અર્થ, એટલે કે આપણે પાણીનો બચાવ કરીએ, ખૂબ બધા વૃક્ષો વાવી અને ધરતીને હરિયાળી કરીએ, તેનું જતન કરીએ, સાથે સાથે વાયુ પ્રદૂષણ ઓછું કરીએ અને વાયુમંડળનું સંરક્ષણ કરીએ, અને સાથે સાથે એનર્જી એટલે ઇલેક્ટ્રિસિટી છે, ગેસ છે, પેટ્રોલ છે, એ તમામે તમામ આપણા જીવનમાં એરનું કામ કરે છે, તેનો પણ બચાવ કરીએ. તો આ સંકલ્પ સાથે તમામે તમામ વ્યુઅર્સને નૂતન વર્ષ અભિનંદન. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ભારત દેશમાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા સારા મુહૂર્ત જોવામાં આવે છે, ત્યારે આજે ભારતીય સંસ્કૃતિમાં લાભ પાંચમના શુભ દિવસે તમામ લોકોએ પોતાના ધંધા, રોજગારીની શરૂઆત કરી હતી. ભારત દેશ અનેક તહેવારોની ઉજવણી કરતો દેશ છે, ત્યારે હાલમાં ભારતના લોકોનો સૌથી પ્રિય તહેવાર દિવાળીના તહેવારને લોકો રંગે ચંગે ઉજવણી કરી છે. ત્યારે આજે તમામ ધંધા રોજગાર માટે લાભદાયી દિવસ લાભ પાંચમના દિવસે લોકોએ પોતાના દુકાનોનું મુહૂર્ત કરી નવું વર્ષ સારું થાય તે માટે પ્રાર્થના કરી ધંધા રોજગારની શરૂઆત કરી હતી. ત્યારે સમગ્ર બનાસકાંઠા દિવાળીની રજાઓ બાદ આજે લાભ પાંચમના વેપારીઓ દ્વારા ધંધા રોજગારની શુભ શરૂઆત કરવામાં આવી છે, જેને લઈ પાલમપુર માર્કેટના વેપારીઓ દ્વારા શુભ મુહૂર્તના વજનકાંડાની પૂજા કરી ધંધા રોજગારની શરૂઆત કરવામાં આવી છે. આ અંગે વેપારીઓ જણાવ્યું હતું કે મગફળીની આવકમાં હાલ તેજી છે, તો બીજી તરફ વરસાદની ભીતિના કારણે ખેડૂતો પોતાના ખેતરમાંથી મગફળી કાઢી ગંજ બજારમાં ભરાવી રહ્યા છે, જેના કારણે હાલ પાલમપુર માર્કેટમાં મગફળીની આવકમાં વધારો થઈ રહ્યો છે. આ વખતે મગફળીના ઉતારા થોડા ઓછા આવે, જેમ કે વરસાદના કારણે દોણો સારો છે પણ ઉતારા થોડા ઓછા છે,
ક્વોલિટી સારી આવે છે. નવા વર્ષની આજે લાભવચનથી શરૂઆત કરેલ છે, આજે શુભ ઉદઘાટન કર્યું છે લાભવચનથી. માહોલ સારો છે, એકંદરે થોડા ભાવ થોડા નીચા પડે છે પણ ક્વોલિટી આ વખતે સારી આવે છે. દિવાળીની રજાઓ ગાળી ઉજવણી કરી અને આજે નવા વર્ષે વિક્રમ સંવત 2076ના નવા વર્ષે લાભપંચમના શુભ મુહૂર્તે માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા વેપાર ધંધાના શુભ મુહૂર્ત અને શરૂઆત કરેલ છે. અત્યારે ખેડૂતો પણ પોતાના માલનો વેચાણ અર્થે મગફળી, કઠોળ, એરંડા જેવી અન્ય આવકો પણ લઈ અને વેચાણ માટે આવેલ છે. મગફળીની આવકો સારી છે. ચોમાસામાં અને દિવાળી દરમિયાન વરસાદના આગાહી મારફતે ખેડૂતોને મગફળી ઉતાવળથી કઢાવી અને તાત્કાલિક ખેડૂતો વેચાણ અર્થે આવે છે અને તેઓ પોતાના ભાવ માર્કેટમાં જળવાઈ રહે અને ઊંચા ભાવે વેચાણ અર્થે ભાવ ઉપજના મળી રહે તે માટે એ લોકો મગફળી જેવી અને કઠોળ જેવી ઉપજો ઝડપથી લઈ અને વેચવા માટે માર્કેટમાં આવે છે. ખેડૂતોને પોતાની ઉપજના વ્યાજબી અને ઊંચા ભાવ મળી રહે એ માટે વેપારીઓ અને માર્કેટયાર્ડ પણ એ બાબતે સજાગ છે અને ખેડૂતોની ઉપજને યોગ્ય ભાવ અને યોગ્ય ન્યાય મળી રહે એ માટે માર્કેટ અને વેપારીઓ ઉત્સુક છે. ભારત સરકાર દ્વારા લોકોના પૈસા સુરક્ષિત રહી શકે તે માટે પોસ્ટ ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ હવે પોસ્ટ ઓફિસમાં ઊંચા પદના બનાવો બહાર આવતા હવે લોકો પૈસા રાખતા પણ ડરી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના આસેડા ગામે આવેલી પોસ્ટ ઓફિસની શાખામાંથી સરકારી કર્મચારી દ્વારા જ લાખો રૂપિયાની ઉચાપત કરતા ફરિયાદ નોંધાવા પામી હતી. ભારતભરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પૈસા સુરક્ષિત રહે તે માટે તમામ જગ્યા ઉપર પોસ્ટની રચના કરવામાં આવી છે. ત્યારે આજે ભારતભરમાં મધ્ય વર્ગના લોકોના દિવસભર મજૂરી કરી પૈસાની બચત કરતા હોય છે અને તે પોસ્ટ ઓફિસમાં ભરતા હોય છે, જે લઈ ભવિષ્યમાં પોસ્ટ ઓફિસ થયેલા બચતના પૈસાથી પોતાના પરિવારમાં બાળકોના લગ્ન તેમજ અન્ય પ્રસંગ સચવાઈ શકે. પરંતુ ક્યારે પોસ્ટ ઓફિસના કર્મચારી દ્વારા કરવામાં આવતી ઉચાપતના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોસ્ટ ઓફિસમાં પૈસા મૂકતા પણ ડરી રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ ડીસા તાલુકાના આસેડા ગામમાં બનવા પામ્યો હતો. ડીસા તાલુકાના આસેડા ગામમાં આવેલ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશ બાબુલાલ દરજીએ આસેડા પોસ્ટ ઓફિસમાં ગ્રાહક સાથે ઉચાપત કરી હતી, જેની જાણ પાલમપુર પોસ્ટ ઓફિસમાં થતા તાત્કાલિક દિલીપભાઈ પારેખ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે અને આસેડા ગામે પહોંચ્યા હતા, જ્યાં તપાસ દરમિયાન જિજ્ઞેશભાઈ નામના વ્યક્તિ દ્વારા ગ્રાહકો સાથે ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું, જેમાં જિજ્ઞેશભાઈ દ્વારા આસેડા ગામમાં રહેતા કલ્પેશભાઈ જામાભાઈ પ્રજાપતિ જેઓ આસેડા ગામમાં આવેલ પોસ્ટ ઓફિસમાં પોતાની દીકરીનું ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સુકન્યા ખાતામાં 10,000 રૂપિયા ભર્યા હતા, જેઓના પૈસા સમયસર પોસ્ટ ઓફિસમાં જમા ન થતાં ઉચાપત થઈ હોવાની ફરિયાદ બહાર આવી હતી, જે બાબત જિજ્ઞેશભાઈ દ્વારા અન્ય પાસબુકમાં ખોટા સહી સિક્કા કરી અને લોકો સાથે લાખો રૂપિયાની ઉચાપત કરતા ફરિયાદ દિલીપભાઈ પરીખ દ્વારા જિજ્ઞેશભાઈ વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ડીસા તાલુકા કે અસાડા બીઓ મેં કુછ વિત્તીય અનિયમિતતા કી જાણકારી મળી હૈ, તો ઉસકે લિયે હમને નિરીક્ષક ડાગર કો જાંચ દે દી હૈ ઓર નિરીક્ષક ડાગર કે પાસ મેં વો જાંચ લંબિત હૈ. ઉન્હોને ઇસ મેટર મેં પોલીસ મેં ભી શાખા ડાકપાલ કે ખિલાફ પ્રાથમિકી દર્જ કરા દી. વિસ્તૃત જાંચ અભી કી જા રહી હૈ. કૈસે ઉચાપત હુઈ? ઉસકી અભી વિસ્તૃત જાંચ કી જા રહી હૈ. ઓર કોન કર્મચારી કોન હૈ? શાખા ડાકપાલ. ઓર ઉસકે ખિલાફ કોઈ ખાતા કી કાર્યવાહી હુઈ અભી તક? પોલીસ મેં FIR દર્જ કરા દી ગઈ હૈ, બાકી વિભાગીય કાર્યવાહી ઉસકે ખિલાફ જો ભી જાંચ આને પર કી જાયેગી. કિતને કી ઉચાપત હૈ યે કોઈ અભી વિસ્તૃત જાણકારી મેરે પાસ નહીં હૈ. સિદ્ધપુર જૂના ટાવર ખાતે રાષ્ટ્રના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિ નિમિત્તે શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માલ્યાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સિદ્ધપુર જૂના ટાવર ખાતે રાષ્ટ્રના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માલ્યાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, GPCના મંત્રી ઇબ્રાહીમભાઈ ચારોલિયા, શહેર પ્રમુખ અરશદભાઈ પામ્યા, સહિતના કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો BK News Today. BK News Today એટલે બ્રોડ નોલેજ.
ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ 1 નવેમ્બર 1973 રોજ એક ભારતીય અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ છે. જે અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરતા પહેલા તે એક મોડલ તરીકે કામ કર્યું હતું અને ઈસવીસન 1994માં મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ અંતે લોકપ્રિય મેળવી હતી. અને આ ભારતીય અભિનેત્રી ઐશ્વર્યા રાય તેના લગ્ન બાદ ઐશ્વર્યા રાય બચ્ચન 5 ભાષાઓ જેમાં મુખ્યત્વે હિન્દી, તમિલ અને ઇંગ્લિશમાં 40 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે. We'll be right back.